નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 2 પ્રાણીઓમાં પોષણ એમાં મિત્રો આપણે બધો અભ્યાસ કરી. તો કયા ભાગમાં? આપણે નાના આંતરડામાં ખોરાકનું પાચન જોઈ ગયા, બરાબર મિત્રો. નાના આંતરડાની વાત કરી, મેં તમને કહ્યું હતું કે જે જઠર સાથે જોડાયેલું શરૂઆતનો માર્ગ છે, નાના આંતરડાનો જઠર સાથે જોડાયેલો શરૂઆતનો માર્ગ એટલે કે અહીંથી અને પછી પેલું ગૂંચળું શરૂ થાય મિત્રો, બરાબર. અને અહીંયા આવેલું હોય છે સ્વાદુપિંડ, સ્વાદુપિંડ. અને અહીં નાના આંતરડાના ગૂંચળામાં રચના શરૂ થાય છે, એટલે શરૂઆતનો ભાગ છે ને, જ્યાં આ શરૂઆતના ભાગે મિત્રો નાનું આંતરડું શું કરતું હતું યાદ કરો, તો કે સ્વાદુપિંડ અને યકૃતના સ્ત્રાવો મેળવતું હતું. સપાટી પાસે સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું ઝાડ
કરે છે અને શક્તિ પણ છૂટી પાડે છે, એટલે આપણને શક્તિ પણ મળે છે. તો આ રીતે નાના આંતરડામાં ખોરાકનું શોષણ થાય છે અને દરેક પ્રકારના પોષક તત્વોનું પાચન પૂરેપૂરું થાય છે. મિત્રો, હવે એવો ખોરાક કે જેનું પાચન બાકી છે, નથી થતું, એવો ખોરાક મિત્રો આવશે નાના મોટા આંતરડામાં. નાના આંતરડામાં ક્યાં આવશે? મોટા આંતરડામાં આવશે. અને આ મોટા આંતરડામાં મિત્રો અપાચિત ખોરાકમાંથી પાણી અને ક્ષારનું શોષણ થાય છે. હવે જે પાણી રહી ગયું છે, પહેલાં પોષક તત્વોનું શોષણ થઈ ગયું, હવે રહ્યું પાણી અને ખનિજ ક્ષાર, તેનું શોષણ ક્યાં થાય મિત્રો? મોટા આંતરડામાં, જેની આકૃતિ પણ તમને આપેલી છે. આ મોટો આંતરડો મિત્રો જો નાના આંતરડા કરતાં કેવું છે? પહોળું છે. નાના આંતરડા કરતાં પહોળું છે અને એની લંબાઈ નાના આંતરડા કરતાં ટૂંકી છે. કેટલી લંબાઈ છે મિત્રો? 1.5 મીટર. 1.5 મીટર એની લંબાઈ છે. મિત્રો આ મોટા કેવી રીતે થાય છે, એમનું પાચન અંગ કેવું છે,